कृपा कर हे मोगल मावड़ी, दया कर हे मोगल मावड़ी। अलखना ओटले थी अमे कृपानी दयानी अने धर्मना व्यापनी वातो लईने आव्या छीए मांगलधाम बगुड़ा थी समर्थ लोक साहित्यकार मायाभाई आहिर साथे। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता, नमस्तस्ये 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 नमो नमः। अलखना ओटले थी माँ शक्तिना द्वारे थी भक्तिनी वातो लईने आव्या छीए त्यारे माँनी दयानी माँनी कृपानी अने सनातन धर्मनी झीणी झीणी वातो लईने अमारी साथे जोड़ाया छे समर्थ लोक साहित्यकार अने बगुड़ा मांगलधाम ट्रस्टना प्रमुख मायाभाई आहिर। मायाभाई आपनुं अलखना ओटले स्वागत छे। मायाभाई, मांगलधाम मंदिरनी स्थापना क्यारे थई अने एवुं कही शकाय के श्रद्धाळुओनो जे दरियो छे ते बगुड़ा तरफ આવી રહ્યો છે તેની પાછળનું કારણ શું, અને માં મોગલ કયો તો પણ એક છે કે માંગલ તો કયો તો પણ એક છે, આ બંને નામો વિશે પણ આપ દર્શકોને જાણકારી આપશો? અજીતભાઈ, પ્રથમ તો ટીવી 9ના અલખના ઓટલાના દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી, જય શ્યારામ, જય માં માંગલ। આપે બહુ સારી વાત કરી કે માં ભગવતી આ માંગલધામ ભગુડા એની ઘણા વર્ષો પહેલાં જે આઈના વડીલો દુષ્કાળ ગાળવા માટે ગીરમાં ગયેલા અને એ સમયમાં આઈમાં એક આ પરિવારના આઈમાને મળેલા અને એની ભક્તિથી માં પ્રસન્ન થયેલા અને ત્યારે કીધેલું કે હું તારી સાથે ભગુડા આવું છું, અને ત્યારથી માં અહીંયા વર્ષોથી માં અહીંયા છે। અને પહેલાં તો માનું એક જો કે જે આપણો શક્તિ પરંપરા જે છે એમાં તમે જેટલા મોટા મંદિર લ્યો અત્યારે સમય આવતા બધે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, પણ હંમેશા 18 વર્ણમાં અથવા તો આપણું સનાતન ધર્મમાં એ ફળાની પરંપરા રહી છે, કારણ કે જે જગ્યાએ પ્રતિષ્ઠા થઈ જાય પછી એમાં ફેરફાર નથી થઈ શકતો। પણ માને તો પ્રાર્થના આપણે એવી કરેલી, કારણ કે એમાં અમારે રહેવા માટે અમે આજે અહીંયા દુકાળ ગાળવા અહીંયા આવ્યા હોઈએ, આજે અહીંયા પાણી ખૂટે ખડ ખૂટે તો અમે પાછા અમારા ઉસાળા ભરીને બીજે વયા જાય, તો તું માં અમારી પાસે એવી થઈ જાય કે અમે જેવા હોઈએ અને અમે જ્યાં જઈએ અમે તને અમારા ટોપલામાં લઈને અમે ગમે ત્યાં ફેરવી શકીએ। એટલે ખરા અર્થમાં માં જેને ફળે છે, માં ફળ્યા એમ કહીએ ને આપણે, બહુ જૂની વાત છે કે અમને ફળ્યા એવા બધાને ફળજો, એ માં ફળે છે, એ ફળે આવતી હોય છે। એટલે અહીંયા માં ભગવતીનું વર્ષોથી એ ફળું અને જેણે જેણે જેની મનોકામના, આ કોઈ અંધશ્રદ્ધાનો મુદ્દો નથી, કેવળ શ્રદ્ધાનો મુદ્દો છે। અને આપ જાણો છો કે માં માંગલ દ્વારકાના મંદિરેથી લઈ અને ઘણા બધા એવા, માયાભાઈ માં માંગલ પણ કહેવાય છે ને મોગલ પણ કહેવાય છે, બંને શબ્દો ફેર છે? હા, શબ્દ એટલે આપણે માં લખીએ તો માની માથે ચંદ્રબિંદી લાગતી હોય છે અને માને મોઢે ગલ પણ હતો, એટલે આપણા ચારણ કવિઓએ, કારણ કે આપણી માને આપણે ગમે એમ હરખ હોય ને ત્યારે આપણને રૂડું લાગે એવું આપણે, એટલે માના મોઢે ગલ અથવા તો માના મોઢામાંથી જ્યારે મહાભારતનો પ્રસંગ લઈ તો મોઢામાંથી અગ્નિનો ગોળો નીકળ્યો, એટલે પણ એક શબ્દ મોગલ, મોગલ કયો કે માંગલ કયો, મોઢામાંથી અને માને મોઢે ગલ પણ હતો, એટલે તું માં મોગલ શબ્દ એ માટે હોય, પણ આપણો દેશી શબ્દ માંગલ શબ્દ। માયાભાઈ, માંગલના દરબારની અંદર અનેક એવું કહી શકાય કે ભક્તો છે, જે શ્રદ્ધાળુઓ છે, તે એવું કહી શકાય કે ઘોડાપૂર અહીંયા આવી રહ્યું છે, ત્યારે ધીરે ધીરે ભગુડાનો પ્રચાર પ્રસારને લઈને લોકોની શ્રદ્ધા વધી રહી છે, ત્યારે સૌથી મોટો એક સવાલ છે કે અહીંયા પણ દર્શન થાય છે, અનેક દીકરાઓ એટલે માએ માનતા કરી હોય લોકોએ અને માએ દીકરા દીધા હોય, ત્યારે માના દરબારમાં લોકો દીકરા માંગવા આવે છે। માયાભાઈ, એક સવાલ એક એ થાય છે કે લોકો દીકરીની માંગણી કેમ નથી કરતા, દીકરી માટે કેમ માનતા નથી કરતા? અજીતભાઈ, ઓલરેડી જેના ઘરે માની કૃપા હોય એના ઘરે દીકરી હોય જ તે, અને દીકરીવાળું ઘર જે હોય એ પછી એ બેન પણ એના ભાઈની માંગણી કરતી હોય છે માના દરબારમાં આવીને, અને હંમેશા માનો ઉપાસક જે કોઈ હોય, આપે જે કીધું કે અહીંયા ઘોડાપુર ઉમટ્યું છે, આનો કોઈ પ્રચાર નથી, કેવલ ને કેવલ જેને 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 શ્રદ્ધા લાગે છે અથવા તો જેને અનુભવ થાય છે
એ માણસો અત્યારે માણસો પાસે હજી તમે સમય નથી કોઈ પણ માણસ પાસે, તો આ સમયના ગાળામાં આવી અત્યારની પરિસ્થિતિના ઓલામાં માણસ પોતાનો સમય મૂકીને એટલા હજારો કિલોમીટરો કાપીને, અરે અમારે આજુબાજુના દરેક ગામના માણસો એક ભાવથી અમે કે માં તને બીજું અમે અમારી સેવા આપીએ, તો હજારો માણસો અહીંયા પોતાના સેવામાં નામ લખાવે છે. એ કેવલ ને કેવલ માં ઉપર શ્રદ્ધા છે. આમાં હું કે કોઈ બીજો માનવ પ્રચાર આપણે શું કરી શકીએ? માયાભાઈ, તમે વર્ષોથી અહીંયા આ મંદિરે આ પ્રટાંગણમાં સેવા આપો છો, ત્યારે મારો એક સવાલ છે આપને કે માને કૃપાપાત્ર થવું હોય, દયાપાત્ર થવું હોય તો શું કરવું જોઈએ? અજીતભાઈ, માં આપણે પોતાની માં હોય અને સાત સંતાનની માં હોય તો એના માટે સાતે સાત દીકરા સરખા જ હોય છે. પણ ના, અમુક દીકરા પ્રત્યે તો માને ભાવ વધી જ જતો હોય છે કે જે માં પ્રત્યે, પરિવાર પ્રત્યે જે સતત ચિંતિત રહેતો હોય અથવા તો એની ખેવના કરતો હોય અથવા તો એનું ભજન કરતો હોય, એમ માના માટે કેવલ એનું ભજન, એનું સ્મરણ અને એની ઉપર સંપૂર્ણ ભરોસો. વાહ. પૂજ્ય મોરારી બાપુ કહે ને કથામાં કે કાં એના ઉપર છોડી દે અને કાં પછી એને છોડી દે, થશે તો હું આમ કરીશ નહીં, થશે જ, મને સંપૂર્ણ ભરોસો, શ્રદ્ધાની જે વિશ્વાસ. માયાભાઈ, અત્યારે એક સૌથી મોટો સવાલ એક ઉભો થાય છે કે ચારે તરફ સનાતન ધર્મની વાતો થઈ રહી છે, રાષ્ટ્રવાદની વાતો થઈ રહી છે અને હિન્દુ રાષ્ટ્રની વાતો થઈ રહી છે, ત્યારે માયાભાઈ આ સમયે આપનું શું માનવું છે? સનાતન ધર્મની જ્યારે એ કેવું કહી શકાય કે ધીરે ધીરે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ ભારત ખંડ, અજીતભાઈ આપ ટીવી 9ના માધ્યમથી હું જાહેર જનતાને એક વાત 100% કહીશ કે આ દેશ એ ઋષિઓનો દેશ છે. વાહ. આ દેશ એ શક્તિનો દેશ છે. વાહ. આ દેશ એ ભક્તિનો દેશ છે. વાહ. અને આ ભારતની એક આખી, આજે કોઈ ભલે એશિયા ખંડમાં આવેલું ભારત, પણ હું એટલું 100% કહીશ આ ભારત ખંડ છે. આ ભારત ખંડની અંદર જે વિજ્ઞાન જ્યાં અટકી જાય, વિજ્ઞાનના વિચારો જ્યાં પૂરા થાય, વિજ્ઞાનની શક્તિ પૂરી થાય, ન્યાલી જે શક્તિ શરૂ થાય ને, એ મારા ભારત વર્ષની શક્તિઓની શક્તિ છે. એટલે આ દેશ સનાતન ધર્મનો દેશ છે. અને આજે તમે જોઈ લો તો કેટલા બધા આપણા સંતો, કેટલા આપણા ભજનિકો, કેટલા આપણા વ્યાસપીઠની ઉપર બેસીને એ ભગવાન રામની કથા કે શિવ કથા કે ભગવાન ભાગવતજીની કથા એ લઈને આજે ગળા તાળી તાળીને આ દેશ માટેની સંસ્કૃતિ માટે જે જે એક આખું એક માહોલ જે ઊભો થાય, તો હું તો ટીવી 9ના માધ્યમથી જાહેર જનતાને કહેવા માગું છું કે કોઈ જ્ઞાતિવાદ નથી, પણ ભારત વર્ષ આ હિન્દુસ્તાનની ભૂમિ એ સનાતની છે અને સનાતન ધર્મની છે. તમે માયાભાઈ હિન્દુસ્તાનની ભૂમિની વાત કરી ત્યારે અત્યારે વાત કરીએ તો બાબા બાગેશ્વરજી સહિત અનેક સંતો મહંતો હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મની વાત કરી રહ્યા છે, આપનો મત શું હોઈ શકે? એની એક અંદરની પીડા હોય છે મહાપુરુષ. દાખલા તરીકે આપના માધ્યમથી કહું અજીતભાઈ, તો અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ તો આખા દેશના વડાપ્રધાન છે, એના માટે દરેક સમાજ ઓલું હોય, પણ મને કંઈક ને કંઈક એવું લાગે છે કે આવા મહાપુરુષો જ્યારે સનાતન ધર્મની વાત અને હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો એની અંદર આપણા વડાપ્રધાન 100% રાજી જ હોય. અરે વડાપ્રધાન નહીં, સમગ્ર ભારતના તમામ નાગરિક રાજી હોય. દાખલા તરીકે હું તમને કહું કે કાશ્મીરમાંથી 370 હટાવી તો આખું ભારત રાજી થયું ને. આ તો હશે દરેક સમાજમાં 2-2, 5-5 હોય, બાકી તો હિન્દુસ્તાન જે ભારતની ભૂમિ જે છે એ હિન્દુ રાષ્ટ્ર બને અને એક સનાતની તો છે જ. 85% દેશમાં વિચાર કરો કે તો સનાતની ધર્મ પાળનારા માણસો છે. અને હું એટલું પણ કહી શકીશ કે જ્યારે કુંભનો મેળો થતો હોય ત્યારે તમે વિચારતો કરો કે 8-8 કરોડ તો ખાલી આ દેશમાં દીક્ષિત સંતો છે, અને એ દેશ અને એ દેશને માથે આજે રામ મંદિર બનવા જઈ રહ્યું છે જ્યારે અયોધ્યાની અંદર. તો આ માહોલની અંદર હું તો એ કહું છું કે એ બિલકુલ ખોટું નથી. આપણે રામની વાત કરી ત્યારે એક સવાલ અત્યારના સમયે એ ચોક્કસપણે થાય કે રામ આધારિત ફિલ્મો બની રહી છે, ચોક્કસપણે સનાતન ધર્મનો રામ, ભગવાન રામનો, કારણ કે ભગવાન રામ સાથે બધાને પ્રેમ છે, ત્યારે એના પ્રચાર પ્રસાર માટે કે લોકોને જ્ઞાન માટે ચોક્કસપણે ફિલ્મો બનવી જોઈએ. પરંતુ એની અંદર છેડછાડ થાય અને લોકોની લાગણી દુભાય, ધર્મની જે શ્રદ્ધા છે તેની ઠેસ પહોંચે, એ કેટલું યોગ્ય? એ બિલકુલ યોગ્ય નથી. અમારા અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ને એમાં દરેક વિષયોમાં એક એવા માણસો હોય છે કે તમે જ્યારે કંઈક સનાતનની વાત કરતા હોવ, તમે કંઈક ધર્મની વાત કરતા હોવ, તો એ માણસ પાછો કેમ પડે એના માટેના પણ પ્રયાસો થાય છે, એના ટુકડા કાઢી કાઢીને પણ જાહેરમાં મૂકવામાં આવે છે.
પણ જ્યારે એક હું ધર્મની ફિલ્મ બનાવું છું અને એની અંદર ખુલ્લે આમ હું રાવણને ટીશર્ટ પહેરાવી દઉં એ યોગ્ય નથી. એ જે હું એની ટીકા પણ નથી કરવાને શકતો, પણ હું એટલું 100% વાસ્તવિકતામાં કોઈ ફેરફાર નથી, વાસ્તવિકતાની અંદર ફેરફાર ન થવો જોઈએ એટલું નહીં, પણ સાત સંતોને પૂછે, શાસ્ત્રોને પૂછે અને એની ઉપર પછી ફિલ્મ બનાવે તો જગત તો એ સ્વીકારવા તૈયાર છે. મહેભાઈ, આજની એવું કહી શકાય કે આધુનિક યુગમાં યુવાન એટલો જકડાઈ જ ધીરે ધીરે જકડાઈ જતો જાય છે કે જેને લઈને યુવા પેઢી કાયદેસર એવું લાગે કે ગેરમાર્ગે જતી હોય ને તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપને નથી લાગતું કે આધુનિકતાનો પવનના લઈને જે યુવા પેઢી છે તે ધર્મથી દૂર જતી દેખાઈ રહી હોય? એમાં અજીતભાઈ, આ ઇન્ટરનેટે આ નેટે બે કામ કર્યા છે. એમાં જે માનસિકતાનો માણસ હતો એવા રસ્તે ગયો છે, પણ એની સામે હું આપને એટલું કહી કે યુવાનો આજે ધર્મ બાજુ પણ ખૂબ વળી રહ્યા છે. આજે તમે કાર્યક્રમમાં જુઓ તો 80-85% યુવાનો હોય છે, પણ ટીવી નાઇનના માધ્યમથી હું દરેક ભારતવર્ષના આપણા ગુજરાતી યુવાનોને હું કહેવા માગું છું કે મારા બાપ, અત્યારે સમય આવ્યો છે તો વ્યસનથી દૂર રહે અને ધર્મની નજીક આવે. અને એ કરતાં એટલું કહું કે એના ઈષ્ટદેવને અથવા તો ભગવાનને કેટલા માને ખબર નહીં, પણ એના માવતરને સુખી કરે. અને સાંભળજો, જેના ખોરડામાં હું આપના એક અલખના ઓટલેથી હું ટીવી નાઇનના માધ્યમથી એક વિનંતી કરવા માગું છું કે કદાચ યુવાનો તમે ધર્મ ક્ષેત્રમાં ન જઈ શકો, માના દરબારમાં ન જઈ શકો, પણ તમારા દરબારમાં તમારા દ્વારે જે તમારી માં બેઠી છે, તમારી જનની જનેતા બેઠી છે, એ જો રાજી થશે અને એ તમને અંદરથી આશીર્વાદ દેશે અને પછી જે યુવાન ઊભો થશે ને, એ આ દેશને સનાતન બનાવવામાં પણ રોકી નહીં શકે. એટલે આ દેશનો યુવાન ધર્મ બાજુ વળવો જોઈએ, રાષ્ટ્રપ્રેમ બાજુ વળવો જોઈએ. જેટલે આપણે ધર્મમાં પ્રેમ હોય એટલો જ આપણા રાષ્ટ્ર ઉપર આપણે પ્રેમ હોવો જોઈએ, અને એવી રાષ્ટ્રની લાગણી અને ધર્મની લાગણી સાથે આ અલખને ઓટલે. માયાભાઈ, જ્યારે તમે ધર્મની વાત કરી રહ્યા છો ત્યારે અત્યારે ધર્મના નામે ધૂતારા લૂંટે છે એવા પણ ઘટનાઓ અને પ્રસંગો આવે છે કે અંધશ્રદ્ધાનો એટલો બધો ધીરે ધીરે વ્યાપ થઈ રહ્યો છે કે શ્રદ્ધાને મૂંઝવણ થતી હોય ને તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે આપને નથી લાગતું કે આ અંધશ્રદ્ધાનો વ્યાપ સ્વસ્થ સમાજ માટે બહુ મોટું નુકસાનકારક હોઈ શકે? અજીતભાઈ, આપણે બહુ તમે સારી વાત કરી કે એક જો એક શ્રદ્ધા છે તો પાછળ અંધશ્રદ્ધા છે, દિવસ છે તો રાત છે જ તે. પાણીવાળું દૂધ મળે છે કે ભાઈ દૂધ હવે છે એ પાણીવાળું, પણ દૂધ તો છે જ, નહીંતરી પાણી નાખે છે એમાં, તો ક્યાંક તો શ્રદ્ધા છે. પણ અંધશ્રદ્ધા પણ એવું થોડું ઘણું ચાલી રહ્યું છે. હું તો એટલું કહું દરેક યુવાનોને, દરેક મિત્રોને એટલું કહું કે આપણને એમ લાગે કે આ અંધશ્રદ્ધા છે, આ ખોટું છે, એને જાહેરાતે ન કરો, એનો વિરોધે ન કરો, એને સાઈડમાં મૂકી દો. એને જો તમે સાઈડમાં મૂકતા જશો અને ધર્મને તમે આગળ લાવતા જશો, શ્રદ્ધાને તમે આગળ લાવતા જશો, આપણી વાતે આપણે મોટી શ્રદ્ધાની જ હોવી જોઈએ. કોઈ અંધશ્રદ્ધા ફેલાવી, કોઈ ઓલું કર્યું, એને સાઈડ મૂકો. અને આ લોકોએ પણ વિચાર કરી લેવો જોઈએ કે પોતાને પેટીયું રળવા માટે, પોતાનું કલ્યાણ કરવા માટે, અથવા તો પોતાના ગ્રુપનું સારું કરવા માટે, અથવા તો પોતાએ જેને માને છે એને મોટા કરવા માટે, એ જ્યારે સનાતન ધર્મ ઉપર અથવા તો કાંઈ પણ દેવી દેવતા ઉપર જે કાંઈ કરતા હોય એ ખોટું કરી રહ્યા છે, એને પણ પગે લાગીને વિનંતી કરું. અને એવી આપણે અંધશ્રદ્ધામાં ન જઈએ, કેવળ શ્રદ્ધા બાજુ આપણું ધ્યાન હોવું. મહેભાઈ, જ્યારે સનાતન ધર્મની વાત આપ કરી રહ્યા છો ત્યારે સનાતન ધર્મના વ્યાપ માટે, ધર્મના વ્યાપ માટે આવા માંગલધામ જેવા માવડીઓના મંદિર જે છે, આવા મંદિરોનો ફાળો કેટલો તમારા મતે? તમને હું એટલું ચોક્કસ કહીશ કે આપણી જેટલી માંગલધામથી માંડીને આપણા 51 શક્તિપીઠ લઈ લો, મા શક્તિઓના જેટલા 12 આપણા જ્યોતિર્લિંગ, અરે તમે છોડો, આપણા જેટલા સનાતન ધર્મના અથવા આપણા જેટલા અખાડાઓ છે, આપણા આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને 1250 પહેલાં 4-4 મઠની સ્થાપના કરી, અને એ કંઈક ને કંઈક સંસ્થાઓ એ સમાજના હિત માટે, દાખલા તરીકે આ આપણા ભગુડા જે છે તો અહીંયા 1000 શ્રદ્ધાળુ આવે છે, એને અહીંયા ભોજન લે છે, માને અહીંયા કોઈ અમારે કોઈ ભૂવા ભરાડી કોઈ નથી, અહીંયા બસ ડાયરેક્ટ મા પાસે એની પ્રસ્તાવના મૂકે અને મા એના કામ કરે. આને લીધે બીજી વાત કે કોઈ કુદરતી આપત્તિ આવી હોય, દાખલા કે હમણાં વાવાઝોડું હતું તો સંસ્થાઓ તરત ઊભી હોય છે, આ કોરોના જેવી મહામારી આવી તોય આપણી આ સંસ્થાઓ બધી, સંતોથી માંડીના સંસ્થાઓ ત્યારે સમાજ સાથે ઊભી હોય છે. અને આ આ સંસ્થા એટલે ધર્મ સાથે સેવાનો યજ્ઞ પણ શરૂ છે. પંખીનો માળો છે આ,
આ આપણે બધાયનો એક માળો છે કે અહીંયા આવીએ અને માનું નામ લઈએ અને આપણે માનસિક શાંતિ થાય. માયાભાઈ, અલખના ઓટલેથી અમે ધર્મની વાતો, ભક્તિની વાતો, શક્તિની વાતો લઈને આવ્યા છીએ. ત્યારે ટીવીના ટીવી નાઇનના પ્રયત્ન વિશે આપ શું કહેશો? અજીતભાઈ, ખરેખર તો જ્યારે આપણે આ વાત કરી કે અમે એક ટીવી નાઇન અલખના ઓટલાનો જ એક આવો રૂડો એક સબ્જેક્ટ લઈને આ એક પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ, અને મિત્રો, ટીવી નાઇનના દર્શક મિત્રોને પણ હું મારી એક હરખની લાગણી વ્યક્ત કરું છું. કારણ કે આના નામના તો ઢોલ જ વાગવા જોવે, અને આ ટીવી નાઇને એક અલખના ઓટલે આપણા ગુજરાતના વિવિધ ક્ષેત્રના તમામ સંતોને અને આવી સંસ્થાઓને, આવી ધાર્મિક જગ્યાઓને જગતની સામે મૂકવાનો પ્રયાસ જે આવું કાર્ય કર્યું છે એને હું ખૂબ 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 ધન્યવાદ આપું છું. આપની ટીવી નાઇનની આખી ટીમને ધન્યવાદ આપું છું. આથિ માંગલધામ ભગુડાથી શ્રદ્ધાની વાતો, સનાતન ધર્મ અને રાષ્ટ્રવાદની વાતો અને યુવા પેઢીના ઉદ્ધારની વાતો.